गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 गणित प्रकरण 9 समय संख्या आपणे आगळना पाठ 1 ની અંદર प्रमाणित स्वरूप में फेरवो एवं शीखी गया था। हवे समय संख्या की सरखामणी बे पूर्णांक अथवा बे अपूर्णांक की सरखामणी आपणे केवी रीते करीए छीए तमने खबर छे। बे पूर्णांक संख्या होय एमां जे नानो होय अने मोटो ए आपणे खबर पड़े छे। एवी ज रीते समय संख्या में बे धन समय संख्या होय तो आपणे जेम अपूर्णांक में कहीए छीए ए ज रीते कराय। बे ऋण समय संख्या होय तो आ सरखामणी संख्या रेखा द्वारा करी शकीए छीए। जे पूर्णांक जमणी बाजुए ए मोटो अने जे पूर्णांक डाबी बाजुए ए नानो बराबर छे। संख्या रेखा ऊपर पूर्णांक 5 अने पूर्णांक 2 तो पूर्णांक 5 ए 2 ની જમણી બાજુએ આવેલો છે એટલે 5 મોટા છે 2 કરતા એવું કહેવાય। સમય સંખ્યામાં પણ આ જ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું અને એને દર્શાવીશું બરોબર છે। હવે મારે સમય સંખ્યા ઉપર હું જો માઈનસ 1 મૂક્યા તો આપણી અંદર આપેલું છે ઉદાહરણ માઈનસ 1 દૂત્યાંશ અને માઈનસ 1 પંચમાંશ મારે દર્શાવવા છે અને બેમાંથી કયા મોટા અને કયા નાના એ મારે જોવું છે તો મને કેવી રીતે ખબર પડે। હવે માઈનસ 1 દૂત્યાંશ છે અને 1 પંચમાંશ છે એટલે 2 અને 5 નો લસાઅ લેવો પડે, છેદ સરખા કરવા પડે, છેદ સરખા કરી અને પછી તેનો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરાય એટલે કે માઈનસ 1 દૂત્યાંશ ગુણ્યા 5 પંચમાંશ એટલે માઈનસ 5 દશાંશ, એવી જ રીતે માઈનસ 1 પંચમાંશ ગુણ્યા 2 દૂત્યાંશ બરાબર માઈનસ 2 દશાંશ। હવે આપણને ખબર પડી જશે કે કોણ મોટું અને કોણ નાનું, આ 0 ટૂંકમાં મારે માઈનસ 1 આ બંને સંખ્યાઓ અશુદ્ધ પૂર્ણાંક અને શુદ્ધ પૂર્ણાંક છે, 1 કરતાં નાની છે એટલે 0 અને 1 ની વચ્ચે મારે 10 ભાગ કરવાના છે 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 બરોબર છે માઇનસ 1 એટલે માઇનસ 10 દશાંશ માઇનસ 9 દશાંશ માઇનસ 8 દશાંશ માઇનસ 7 દશાંશ માઇનસ 6 દશાંશ માઇનસ 5 દશાંશ આ નીચે લખીએ તો પણ ચાલે માઇનસ 4 દશાંશ માઇનસ 3 દશાંશ માઇનસ 2 દશાંશ માઇનસ 1 દશાંશ બરોબર છે। મારે દર્શાવવાનું શું છે 2 દશાંશ એટલે હું અહીંયા ગળી રાઉન્ડ કરીશ માઇનસ 2 દશાંશ માઇનસ 2 દશાંશ પછી મારે બીજું શું બતાવવાનું છે 5 દશાંશ માઇનસ 5 દશાંશ બરોબર છે। હવે કોણ મોટા, માઇનસ સંખ્યામાં જે સંખ્યા નાની એ મોટી કહેવાય એટલે 5 દશાંશ કરતાં 2 દશાંશ કેવા કહેવાય મોટા કહેવાય। 2 દશાંશ એટલે કઈ સંખ્યા 2 દશાંશમાં આવે, ચલો 2 દશાંશ એટલે કઈ સંખ્યા છે જુઓ તો એ માઇનસ 1 પંચમાંશ મોટા છે માઇનસ 1 દૂત્યાંશ કરતાં બરોબર છે। જે જમણી બાજુએ એ મોટા આમ ઋણ સમય સંખ્યાઓના યુગમાંની સ્થિતિ એક જ બે ઋણ સમય સંખ્યાની સરખામણી કરવાની હોય તો આપણે ચિહ્નોને ધ્યાનમાં લેતા નથી અને પછી એનો ક્રમ ઉલટાઈ નાખીએ છીએ। 7 પંચમાંશ અને માઇનસ 5 તૃતીયાંશની સરખામણી કરવાની હોય તો 7 પંચમાંશ કરતાં માઇનસ 7 પંચમાંશ કરતાં 5 તૃતીયાંશ તો મોટા છે 7 બરાબર છે તો કેવી રીતે ઋણ અને ધન સમય સંખ્યાઓની સરખામણી કરવા માટે સંખ્યા રેખા પર ઋણ સમય સંખ્યા 0 ની ડાબી બાજુએ હોય
જ્યારે ધન સમની સંખ્યા શૂન્યની જમણી બાજુએ, એટલે કે ઋણ સમની સંખ્યાઓ હંમેશા ધન સમની સંખ્યા કરતાં નાની જ હોય, એટલે એક ધન સમની સંખ્યાની ઋણ સમની સંખ્યાની સરખામણી કરવાની હોય તો કંઈ પણ જોયા વગર તમે એવું કહી શકો કે જે ધન સમની સંખ્યા છે એ મોટી જ હોય. પણ જો બે ઋણ સંખ્યા હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી અને પછી એની કોણ મોટું છે ને કોણ નાનું છે એ તમે નક્કી કરી શકો. 4 - -9 અને -16 - 36 એ સરખી સમની સંખ્યા દર્શાવે છે. ઉદાહરણ છે કે 4 - -9 એટલે ચોપડીમાં ઉદાહરણ આપેલું છે. ચોપડી ખોલી અને જુઓ કે જેથી તમને પૂરેપૂરી સમજ પડે હું બોર્ડ ઉપર લખું છું તે વખતે. ચોપડીનું ઉદાહરણ 3 છે. 4 - -9 એટલે 4 - -9 - -4 - -4 એટલે -16 - 36 ધન થઈ ગયા. હા, બાકી શું છે? -16 - 36 હવે આ 16 છે એટલે ભાગાકાર કરવો પડશે. -16 - -4 એવી જ રીતે 36 - -4 તો શું આવશે? 4 - -9 એટલે આપેલી સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે એવું કહેવાય. બરોબર છે? બે સમની સંખ્યાની સરખામણી કરવી, કોણ મોટું કોણ નાનું, તો એમના છેદ સરખા કરીએ એટલે આપણને કોણ મોટું છે કોણ નાનું છે એ આપણને ખબર પડી જાય અને એ આપણને કરતા આવડે જ છે. આવડે છે કે નથી આવડતું? સમાન છેદવાળી સમની સંખ્યાઓમાં ફેરવીએ એટલે એની સરખામણી સારી રીતે થઈ શકે. વળી બે સંખ્યાઓ વચ્ચે બીજી અસંખ્ય સમની સંખ્યાઓ આવેલી હોય છે તો એ પણ આપણને ખબર છે કે એમાં છેદ સરખા કરીએ તો એની વચ્ચે આવતી સમની સંખ્યાઓ આપણે શોધી શકીએ છીએ અને એક કરતાં વધારે સમની સંખ્યા હોય છે. કોઈ પણ બે સમની સંખ્યાની વચ્ચે અનંત સમની સંખ્યાઓ શોધી શકીએ છીએ. બરાબર છે? ઉદાહરણ 4, -2 અને -1 ની વચ્ચે 3 સમની સંખ્યાઓ લખો. -1 અને -2 એના છેદમાં જો આપણે 5 લાવી દઈએ તો લખી શકાય -5 - 5 અને -10 - 5 તો અંદર જો આપણને કેટલી બધી સમની સંખ્યા મળે એવું આપણે શોધી શકીએ. નીચેની પેટર્ન મુજબ બધુંની 4 સમની સંખ્યા ઉદાહરણ છે. ઉદાહરણ બોલું છું. 1 - 3 - 9 - 4 - 12 - 5 - 15 - 3 નીચે જુઓ એટલે આપણને મળી જાય. બરાબર છે? હવે આપણે ગણીશું સ્વાધ્યાય 9.1. જે આપણે આવતા વખતે નવા વિડીયોની અંદરથી સ્વાધ્યાય 9.1 ગણવાનું ચાલુ કરીશું.